सूरत में 20 दिवस बाद कोरोना एक केस नोंधायो छे। दुबई एक महीनो रही सूरत परत फरता रांदेरना युवक नो एरपोर्ट खाते टेस्टिंग करवामां आवता कोरोना रिपोर्ट पॉजिटिव आव्यो हतो। युवक नो कोरोना ने कोई लक्षण न जणाता होम आइसोलेशन में खसेड़वामां आव्यो हतो। साथे परिवारना चार सभ्यों टेस्टिंग करवामां आवता नेगेटिव रिपोर्ट आव्या। सूरत में गत 7 डिसेम्बर रोज एक केस नोंधायो हतो, त्यारबाद आज एक केस नोंधायो छे। सूरत सिटी में अत्यार सुधी में 1,67,502 केस नोंधाया छे, जेमांथी 1,65,820 लोग कोरोना हरावी साजा थई चूक्या, ज्यारे 1,682 लोगों मौत थया छे। साथे ज जिल्ला में अत्यार सुधी में 44,641 केस नोंधाया छे, जेमांथी 44,080 लोग रिकवर थई चूक्या, ज्यारे 560 दर्दियों मौत थया छे। हाल सूरत में आवेलो आवो ज एक केस एक्टिव छे, जे अंगे सूरत महानगरपालिकाना आरोग्य कमिश्नर आशीष नायके माहिती आपी हती। વેક્સિનના જથ્થાને લઈને શું કહેશો? ગત 10 દિવસની અંદર સુરત કોર્પોરેશન વિસ્તારમાં લગભગ 24,000 જેટલું વેક્સિન કવરેજ થયું છે। કોવેક્સિન અને કોવિશિલ્ડના લગભગ 3-4,000 ડોઝ હાલમાં પણ ઉપલબ્ધ છે। આમ જોવા જઈએ તો પ્રથમ ડોઝ સુરત કોર્પોરેશન વિસ્તારમાં લગભગ 41 લાખ લોકોએ લીધો હતો, સેકન્ડ ડોઝ 37 લાખ લોકોએ લીધો છે અને 8,51,000 જેટલા વ્યક્તિઓએ બુસ્ટર ડોઝ લીધો છે। હાલની કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યત્વે વિચારીએ તો ખાંસી શરદી તાવ હોય તો તેવા સંજોગોમાં તાત્કાલિક ટેસ્ટ કરાવીએ, પોઝિટિવ દર્દીના કિસ્સામાં આઇસોલેટ થઈએ તે અગત્યનું છે। સાથે જ જો ખાંસી શરદી તાવ હોય તો જાહેરમાં જવાનું ટાળીએ અને પોતાની જાતને સુરક્ષિત કરીએ, પોતાના પરિવારને સુરક્ષિત કરીએ, તે ખૂબ જ અગત્યનું છે। મેં કહ્યું તે પ્રમાણે છેલ્લા 10 દિવસની અંદર આપણે લગભગ 26,000 જેટલા લોકોને વેક્સિનેટ કર્યા છે। એ મુજબ જોઈએ તો હજુ પણ 2-3 દિવસ સુધી વેક્સિન ચાલે તેવું છે। સરકારશ્રી દ્વારા તે બાબતના જે સરકારશ્રીની ગાઈડલાઇન હશે તે મુજબ આપણે તેનું પાલન કરીશું અને ફરીને લોકોને એક જ અપીલ છે કે આપ ભીડભાડવાળી જગ્યાએ જવાનું હોય તો તેવા સંજોગોમાં માસ્ક પહેરીને નીકળો, તેમજ ખાંસી શરદી તાવ હોય તો તેવા સંજોગોમાં તાત્કાલિક ટેસ્ટ કરાવી અને જો પોઝિટિવ હોય તો આઇસોલેટ થઈ। कोरोना संक्रमण ने लई कोईपण जातनी कचास सरकार द्वारा राखवामां आवी रही नथी। ज्यारे पण कोरोना संक्रमण विदेशी आवतो होय छे त्यारे कोरोना विस्फोट जेवी स्थिति सर्जाय छे, ત્યારે તાત્કાલિક વ્યવસ્થા ઊભી કરવી મુશ્કેલ થઈ જતી હોય છે, ત્યારે સરકારે આગોતરું આયોજન શરૂ કરી દીધું, જેને લઈ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા મોકડ્રીલનું પણ યોજાઈ હતી। કોરોના પોઝિટિવ દર્દીને ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ મારફતે કોવિડ હોસ્પિટલ સિવિલ ખાતે લવાયા હતા, ત્યારબાદ તેને સીધો વેન્ટિલેટર ઉપર આઈસીયુમાં લઈ જવાય છે। તેના કેસ પેપર કાઢવાથી લઈ તમામ સુવિધા એક જ જગ્યા ઉપર ઝડપથી થઈ જાય તે પ્રકારનું આયોજન કરાયું હતું। ब्यूरो रिपोर्ट, S9 न्यूज़, सूरत।